નહોતા એટલે ઘરની આસપાસ કોઈ નાની લાઇબ્રેરી હોય તો ત્યાં જઈને તમે વાંચન કરો અને સ્કૂલમાં ગુજરાતીના ટીચર ભણાવે તે તો પહેલી વખત મેં નવલકથા જેવું કંઈક વાંચ્યું હોય તો સ્કૂલની બહાર ભેળપુરી ખાધી હતી અને ભેળપુરીમાં સેવ મમરા ખાતા ખાતા ખબર પડી કે અરે પાછળ તો કંઈક સરસ સ્ટોરી ચાલે છે ધીમે ધીમે વાંચવાનું શરૂ કર્યું પણ ભેળપુરી વાળો તો એવું ધ્યાન રાખે નહીં કે આ નવલકથા જ્યાં અંશ અપૂરો થાય છે એપિસોડ ત્યાં જ કાપીએ એણે તો ગમે ત્યાંથી કાપીને આપી દીધેલું અને પછી જે સડવડાટ થાય છાપામાં ક્રમશઃ કે મેગેઝિનમાં એવું લખેલું આવે એટલે તમને એમ થાય કે યાર હવે આવતો અંક આવે ત્યારે જ ખબર પડે એવો સડવડાટ થયો અને એ ત્યારથી શરૂ થયો તો આજથી ક્યારે અટક્યો જ નહીં પછી એ લેખક કોણ એ નવલકથા કઈ એ શોધવામાં આવ્યું અને પછી ખબર પડી કે અચ્છા આપણા ઘરે આવતી ન્યૂઝપેપરની પૂર્તિઓથી માંડીને ચિત્રલેખા જેવી મેગેઝિન્સ આ બધી જ જગ્યાએ આ નવલકથાઓ દર અઠવાડિયે કે દર 15 દિવસે પીરસવામાં આવે છે અને એમાં એવી જ મજા છે જેવી કદાચ અત્યારે ઇન્ટરનેટના જમાનામાં નથી અત્યારે તો આપણે યુટ્યુબમાં કરીને જોઈ શકીએ પહેલું તો તમે 15 દિવસ રાહ જુઓ કે આ મેગેઝિનનો આવતો અંક આવે ત્યારે આ વાર્તા ક્યાં જાય છે ખબર પડે અને એ પછી આવી રીતે મેગેઝિન્સથી મેં અને તમે નવલકથાઓ વાંચવાની શરૂઆત કરી અખબારોથી વાંચવાની શરૂઆત કરી અને પછી દળદાર પુસ્તકો તરફ વળ્યા અધવાઇઝ નાના હતા ત્યારે તો બીક જ લાગતી કે બાપા રે આ તો કેવડું મોટું આમાં તો આપણે વાંચવા જઈએ તો ના પહોંચી વળાય અને પછી પત્રકાર અને સાહિત્યકાર વચ્ચેની ભેદરેખાઓ કેવી રીતે ભૂસાઈ આ સળવાળાટ કેવી રીતે આપણને વધારે વાંચન પર લઈ ગયો અને નવલકથાકારોને કેવી રીતે મોકળું આકાશ મળ્યું આ જબરદસ્ત વિષય પર આજે ચર્ચા થવાની છે ફર્સ્ટ ઓફ ઓલ આઈ વુડ વોન્ટ ટુ વેલકમ ઓન સ્ટેજ ભરત ઘેલાણી સાહેબ જે ચિત્રલેખાના એડિટર છે વન ઓફ ધ મોસ્ટ સીઝન જર્નલિસ્ટ ખૂબ વરિષ્ઠ પત્રકાર ગુજરાતી સાહિત્ય ઉત્તરોત્તર આગળ વધે એ માટેના એમને પ્રયત્નો સતત ચાલુ રાખ્યા છે ખૂબ તાલીઓ સાથે એમનું સ્વાગત કરો સ્ટેજ પર એમની સાથે આવશે પિંકી દલાલ મુંબઈ સમાચારમાં ઘણા લાંબા સમય સુધી તંત્રી રહી ચૂક્યા છે ખૂબ વરિષ્ઠ પત્રકાર અને ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્ય આ બંનેનો સંબંધ કેવી રીતે તાણાવાણા ગૂંથીને આગળ વધે છે એના વિશે સતત એ લખતા રહ્યા છે ઓબ્ઝર્વ કરતા રહ્યા છે આપણી સાથે છે મનીષભાઈ પણ જે ડીબી ડિજિટલ દિવ્ય ભાસ્કર ડિજિટલ સાથે આપણી સાથે છે અને ઓફકોર્સ દરરોજ સવારે આપણે નવ ગુજરાત સમય જે વાંચીએ છીએ એમના તંત્રી અજયભાઈ ઉમટ આપણી સાથે છે અત્યારે પ્લીઝ ખૂબ બધી તાળીઓ સાથે એમનું સ્વાગત કરો ડીબી ડિજિટલના મનીષભાઈ અને અજય ઉમટ વી લીવ ધ ડિસ્કશન ઓપન મને તો મનમાં ઘણા બધા પ્રશ્નો છે બટ મોર દેન દેટ વી વોન્ટ ટુ લિસન ટુ યોર વ્યૂઝ ઓન ધીસ કારણ કે તમે બધા આ અલગ અલગ માધ્યમ સાથે અલગ અલગ પ્રિન્ટના ફોર્મેટ સાથે સંકળાયેલા રહ્યા છો સો પ્લીઝ સર સાહેબ આપ જો શરૂઆત કરી શકો ગુડ ઇવનિંગ મિત્રો ઘણા બધા પ્રોગ્રામો થઈ રહ્યા છે એકબીજા એક મંચમાંથી બીજા મંચમાં જઈ રહ્યા છે પણ માહોલ ધીરે ધીરે બંધાશે ક્રમશઃ બંધાશે અમારી ભાષામાં કહું તો અને વાત અમે મેગેઝિન અને એટલે સામયિકો અને અખબારો એમાં પત્રકારની એક ભૂમિકા અલગ હોય છે પણ મેગેઝિન અને સાહિત્યકાર અને અખબારો વચ્ચે એક કોમન છે પત્રકાર હોય છે જે અખબાર માટે લખે મેગેઝિન માટે પણ લખે પણ એમાં ક્યાંક અમારી શરૂઆત એવી હોય છે કે વાચકોને રસ પડે એવું દર અઠવાડિયે એક નવલકથાનો એક અંશ આપવો ધારાવાહિક નવલકથા એવું ચિત્રલેખાની પ્રણાલી રહી છે પહેલેથી રહી છે વજુભાઈએ શરૂ કરેલી અને ઘણા બધા અખબારોએ અપનાવેલી હતી અને અખબારોમાં પણ આવતી હતી આજે ગુજરાત સમાચાર સંદેશ દિવ્ય ભાસ્કર ઘણા અખબારોએ કરી છે મુંબઈ સમાચાર હતું હવે અમારી વાત એ છે કે મારો મુદ્દો એ છે કે પત્રકાર હોય એ સારો સાહિત્યકાર થઈ શકે સક્સેસફુલ થઈ શકે કારણ કે ઘણા બધા ઉદાહરણ છે વાતચીત થશે હું એમ આપતો જઈશ કારણ કે સૌથી પહેલી શરૂઆત કરું તો ઝવેરચંદ મેઘાણી એ પત્રકાર હતા ફૂલછાપના અને ત્યાંથી એમને સાથે સાથે ઘણી બધી લોકકથાઓ નવલકથાઓ લખી આપણે જાણીએ છીએ એ જ રીતે ચિત્રલેખાની વાત કરું એના સંસ્થાપક વજુ કોટક બહુ જ સારા સિરિયલાઇઝ નોવેલિસ્ટ હતા હરકિશન મહેતા એ પત્રકાર પણ હતા નોવેલિસ્ટ પણ હતા એવા ઘણા બધા છે બધું તો તમે આગળ અજયભાઈ કહી શકો
મારાથી સિગરેટ કરી ના મેં તો કંઈ કીધું હું ભરતભાઈની પેઢી કરતા એક પેઢી આગળનો છું. મનીષ મારા પછીનો છે, પિંકીબેન અમારા બંનેની વચ્ચેના છે. અમે લોકો જ્યારે પત્રકારત્વના વિદ્યાર્થી હતા અને અમે જ્યારે સ્કૂલમાં, જેમ અદિતિ વાત કરતી હતી, આરતી સોરી, હા, તો અશ્વિની ભટ્ટ, ઝવેરચંદ મેઘાણી એ બધાની નવલકથાઓ ક્રમશઃ વાંચતા હતા. ચિત્રલેખામાં દર અઠવાડિયે જગ્ગા ડાકુના વેરવડામનાથી માંડીને અશ્વિની ભટ્ટની આખેટ ને એ બધું વાંચતા હતા. પણ જ્યારે હું પત્રકારત્વમાં આવ્યો અને હું એડિટર બન્યો દિવ્ય ભાસ્કરમાં અને ત્યાર પછી નવ ગુજરાત સમયમાં, બરાબર, હવે જે પરિવર્તન આવ્યું છે ને એમાં ધારાવાહિક નવલકથાનો સ્કોપ જે છે એ ધીરે ધીરે ઘટી રહ્યો છે. એનું મુખ્ય કારણ એ છે કે સોશિયલ મીડિયાના જમાનામાં લોકોમાં હવે ધીરજ રહી નથી. ખાસ કરીને મનીષ તો ઇન્ટરનેટ પર રોજ નવલકથા ચલાવે છે, બરાબર છે કે નહીં? એટલે હવે લોકોમાં એ ધીરજ રહી નથી અને એટલે રજનીભાઈ અહીં સામે બેઠા છે. નવલકથાનું સ્વરૂપ જે છે હવે નવલિકા લઈ રહી છે. અને બીજું કે છાપામાં જે હકીકતો આવે છે એ હકીકતો ક્યારેક સત્ય જે છે એટલું બિહામણું હોય છે કે મને લાગે છે કે નવલકથા કરતાં વધારે ખતરનાક હોય છે. અને કમનસીબી એ છે કે આપણે એને છાપી શકતા નથી. દાખલા તરીકે મને એવું લાગે છે કે હમણાં અમદાવાદમાં મહેશકુમાર શાહ નામની વ્યક્તિ જેને 13,860 કરોડ રૂપિયાનું ઇન્કમટેક્સ સમક્ષ એક રિટર્ન ફાઇલ કરી અને પોતાના ચાર્ટર એકાઉન્ટન્ટના માધ્યમથી કહ્યું કે મારે 13,860 કરોડની બે નંબરની આવક જાહેર કરવી છે, અને પછી એકાએક આ મોદી સાહેબે નવી પેલી 50-50ની સ્કીમ આપી એટલે 48 કલાક પહેલાં ફરી ગયો અને કહ્યું કે ના, હું તો કેટલાક દલાલો, કેટલીક વ્યક્તિઓનો દલાલ પેટે આ જાહેર કરવા માંગતો હતો. હકીકત એ છે કે કોઈ છાપામાં તાકાત નથી કે આ વાસ્તવિકતા છાપી શકે કે આની પાછળ કેટલા રાજકારણીઓના, કેટલા નેતાઓના, કેટલા ભ્રષ્ટ અધિકારીઓના પૈસા છે. અને તમે વિચારો કે જો આ રીતના 13,860 કરોડ રૂપિયા જો જાહેર થવાના હોય તો વાસ્તવમાં આ દેશમાં બ્લેક મની કેટલું જનરેટ થઈ રહ્યું છે. 8 નવેમ્બરે મોદી સાહેબે જ્યારે બ્લેક મની પર પ્રતિબંધ મૂકવા માટે નોટબંધીની જાહેરાત કરી, અને મને યાદ છે કે 11મી તારીખે લોકો 1 નંબરના 2 નંબર કરાવવા માટે 33% અને 30% ચાલતા હતા, આજે રજનીભાઈ એ ભાવ 5% અને 6% ચાલે છે. એટલે હકીકત એ છે કે મને લાગે જો છાપાવાળા ધારે ને તો રોજ નવલકથા માટેનું એક સારો પ્લોટ મળી શકે એમ છે. પણ જે સેલ્ફ સેન્સરશિપ છે ને એમાં ઘણી બધી વસ્તુઓ બહાર આવતી નથી, અને એના માટે મને એવું લાગે છે કે નવલકથાનો એક સારો પ્લોટ છે. કારણ કે વાસ્તવિકતા જે છે એ તમે નામ સાથે નથી લખી શકતા, અને એટલે ન્યૂઝપેપરમાં નવલિકાના સ્વરૂપે કદાચ તમે આ પ્રકાશ કરી શકો. ભરતભાઈએ વાત કરી છે કે આપણે સંવાદ ચાલુ રાખીશું, એટલે મને લાગે છે કે હું તમને પાછું આપું. હા, પિંકીબેન, હું એક નાનું મારું મંતવ્ય અહીંયા કહું, જે અજયભાઈ બોલ્યા કે સ્કોપ ઓછો થઈ ગયો છે તમે કહો છો અને સોશિયલ મીડિયામાં વધ્યો છે, ધીરે ધીરે વધે છે, પણ હજુ એ પૂરો થતાં હજુ બીજા 10 વર્ષ લાગશે. ત્યાં સુધી નવલકથા, ક્રમશઃ નવલકથા મરી નહીં જાય અથવા ઘટી નહીં જાય એવું હું માનું છું. અને તમે જેમ કહ્યું કે વાસ્તવિક રિપોર્ટ તમે છાપી ન શકતા, બહુ સારો પ્લોટ હોય છે, અને એ પ્લોટ ઉપર જ ઘણી જગ્યાએ અમારે ઇવન ચિત્રલેખામાં હરકિશનભાઈ એક કરંટ ટોપિક્સને જ, એને જ કરંટ ટોપિક્સ સુપર હિટ નવલકથાઓ આપી છે. ગુડ ઇવનિંગ ઓલ. મારે જે વાત ભરતભાઈ અને અજયભાઈએ કરી એનાથી થોડી જુદી કરવી છે. એક વાત તો એ સાચી છે કે અત્યારે સોશિયલ મીડિયા પર નવલકથા, નવલિકા, લેખ બધું જ ઘણું બધું વંચાય છે. પણ એક મુદ્દો બીજો એ પણ છે કે જે અજયભાઈએ કીધું કે ઘણું બધું બહાર જ નથી આવતું, એટલે એ જાણે કે નવલકથાની બદલે નવલિકાની જેમ છપાઈ જાય છે. પણ રોજે રોજના છાપા જો બિટવીન ધ લાઇન્સ વાંચવામાં આવે, જે સામાન્ય રીતે સર્જકોને આંખે ચડતા હોય છે, એક સામાન્ય માણસ હોય તે ન્યૂઝપેપર વાંચીને સાઈડ પર મૂકી દેશે અને ભૂલી પણ જશે. એ કારણ કે ન્યૂઝપેપરની લાઈફ ફક્ત એક દિવસની હોય છે, મેગેઝિનની લાઈફ 7 દિવસની હોય છે. સોશિયલ મીડિયાની જ્યાં સુધી તમારી વાંચવાની તાકાત હોય ત્યાં સુધીની હોય છે. પણ મારું કહેવાનું તાત્પર્ય એ છે કે ધારો કે સબ્જેક્ટ એટલે કે જે વિષય છે એમાં જો કંઈક બળકટ વાત હોય, જેમ કે એક ઉદાહરણ આપવું હોય તો અત્યારે એક રુસ્તમ નામની ફિલ્મ આવી જેના ઉપર પુસ્તક એક સાઉથ ઇન્ડિયન છોકરાએ લખેલું હતું, અને
આમ જોવા જાય તો એ 60s સ્ટોરી હતી અને એ કેસ જે ફિલ્મ બતાવે છે એક પેટ્રિયોટ એક દેશભક્તના રૂપમાં એને આપી છે. પણ તમે જો બધા ન્યૂઝ ક્લિપિંગ ભેગા કરો કે ગૂગલ પર જઈને સર્ચ કરો તો તે વખતે કેટલું મોટું કૌભાંડ હતું ને તે બતાડશે. જરૂરી નથી કારણ કે નવલકથા કે ફિલ્મ એ બધું કાલ્પનિક હોય છે, એમાં તમે ધારો તેવા ટ્વિસ્ટ કે એંગલ આપી શકો. પણ હકીકત એ છે કે ન્યૂઝપેપર હોય કે આપણી રોજબરોજ જિંદગી, નવલકથાના પ્લોટ્સ આપણી આગળ પાછળ જ હોય છે. એક સર્જક એને જોઈ શકે છે, એક આમ આદમી કદાચ એક પત્તું પડ્યું હોય એમ સમજીને ભૂલી જાય છે. મનીષભાઈ ગુડ ઇવનિંગ. આ ચારેય પેનલિસ્ટમાં હું સૌથી જુનિયર છું, ત્રણેય મારા કરતાં સિનિયર છે, એટલે હું મારા પછીની પેઢીમાં જે લોકો લખે છે અને મારી આગળ જે લોકો લખી ગયા છે, જે કામ કરી ચૂક્યા છે, એમની વચ્ચેનો બફર જે ફેઝ છે અને એ સંક્રાંતિ અવસ્થા હું ફેઝ કરી રહ્યો છું અત્યારે. એટલે અહીંયા પણ અને રોજિંદી લાઈફમાં પણ નવલકથા મેં લખી નથી. પિંકીબેન સિવાય મને લાગે છે અમે ત્રણમાંથી એક કોઈ નવલકથા અજય ભાઈ ખાનગીમાં લખી નાખી તો ખબર નથી. તો નવલકથા ખૂબ મઠારી છે, વાર્તાઓને ખૂબ મઠારી છે અને એ કામ બહુ અઘરું હોય છે, જલ્લાદ જેવું જોઈ શકાય. તંત્રી નવલકથા લખનાર માટે બહુ આકરો હોય છે અને જેટલા લોકો નવલકથા લખે છે અને લખી ચૂક્યા છે એમને ખબર છે. ખાસ કરીને રજનીભાઈને વધારે નવલકથા કેવી રીતે શેપ લે અને કઈ રીતે કામ થાય. પણ મને એવું લાગે છે કે મહત્વનો મુદ્દો એ છે કે જે ઇવોલ્યુએશન જે થવું જોઈએ ગુજરાતી નવલકથાનું, એ ક્યાંક નવલકથા ક્યાંક અટકી ગઈ એવું હું ફીલ કરું છું. ભલે મેં લખી નથી પણ એક વાચક તરીકે મને એવું લાગે છે કે નવલકથાનું ઇવોલ્યુશન નથી થયું. અને એ જો ન થયું હોય તો સાહિત્ય પરિષદ, સરકાર કે જે પણ શિક્ષણ શાસ્ત્રી કે જે પણ જવાબદાર હોય છે ભાષા માટે, પણ એના માટે જવાબદાર કદાચ આપણે લોકો પણ છીએ. તો એ પણ આપણે વિચારવું જોઈએ. એટલે ભરતભાઈને મારે એ પૂછવું છે કે ગુજરાતી નવલકથાનું ઇવોલ્યુશન કેમ ન થયું, અથવા તમારી દ્રષ્ટિએ થયું હોય તો કેવી રીતે થયું? પેલા કરતા ક્રમશઃ નવલકથા આવવાનું પ્રમાણ ઓછું થયું છે, પરંતુ ટેલેન્ટેડ છે, ટેલેન્ટેડ ઘણા લેખકો છે, પત્રકારો છે જે સારા લેખક બની શકે એમ છે. જેમ પિંકીબેને કહ્યું કે રોજિંદી ઘટનાઓમાંથી એને કંઈ ને કંઈ પ્લોટ મળતું હોય છે, એટલે એમાંથી એ સારી નવલકથા લખી શકે પોતાના કલ્પનાના રંગો પૂરીને. પરંતુ તકલીફ એક જ છે, અત્યારની જે છેલ્લા હું 10-12 વર્ષમાં જોઉં છું, તકલીફ એ છે કે જે નવા છે આવે છે, એ લોકોને લખવું છે પણ આગળનું કંઈ પાછળનું વાંચન નથી, એ લોકોનું વાંચન નથી, એટલે એને ખબર નથી કે મારી આગળના લોકો શું લખી ગયા, અત્યારે શું લખાઈ રહ્યું છે, એને શું લખવું જોઈએ, અત્યારે શું ટ્રેન્ડમાં છે એ રીતે. પરંતુ મેં જોયું છે કે એવું નથી કે જો તંત્રી મહેનત કરે, અખબાર મહેનત કરે, મેગેઝિન મહેનત કરે તો વાર્તાકારો મળી જ રહે છે. અમારે ચિત્રલેખાનું બહુ મોટું ઉદાહરણ છે, એક જ ફિગર આપું તો એના ઉપરથી ખ્યાલ આવશે. હરકિશનભાઈ હતા તંત્રી, એમના દેહાંત પછી આજે 2016 એટલે 18 વર્ષ થયા, ને ચિત્રલેખાએ 19 નવલકથાઓ આપી છે 18 વર્ષમાં, 19, જેમાંથી 4ના અપવાદ સિવાય જે લોકોએ અગાઉ ક્યાંક નવલકથા લખી છે. 4માં રજનીકુમાર પંડ્યા, ડૉક્ટર પ્રદીપ પંડ્યા, પિંકી દલાલ અને શિશિર રામાવત, જે લોકોને એક એક નવલકથા બીજે ક્યાંક આવી ગઈ છે. રજનીભાઈ અને પ્રદીપભાઈ તો બહુ સિનિયર માણસ. એ સિવાયના 9 પત્રકારો, મેઇનલી હું પત્રકાર એટલા માટે કહીશ કે સાહિત્યકાર નહોતા પત્રકાર હતા, એ લોકોની નવલકથા, પહેલી નવલકથા ચિત્રલેખામાં આવી છે, ને ત્યાર પછી બીજી પણ નવલકથા એ લોકોની જ આવી છે. અમારા સિવાય પણ એ લોકો ઘણા પેપરોમાં લખ્યું છે અને પોતાની રીતે, પોતાની જે કહીએ ને કે લેખન શૈલીને કારણે પોપ્યુલર થયા છે અને આજે નવલકથાકાર તરીકે 15-17 નવલકથાઓ પણ એ લોકો લખી ચૂક્યા છે. એટલે એવું નથી, આ બધું 10-12 વર્ષની હું પ્રક્રિયા કહું છું. તમે દાખલો લો કાજલનો, કાજલને મારું અહીંયા એક જ છે કે બધાનું બેકગ્રાઉન્ડ પત્રકાર હતા, એટલે છે ને એ વધુ શૂટ થાય છે, વધુ સારી રીતે લખી શકે છે, કોમ્પેક્ટ લખી શકે છે અને ડિસિપ્લિન હોય છે. પત્રકારનો એક આ ગુણ છે કે આજે ડેડલાઇન છે એટલે ડેડલાઇન આપવી પડે,
ને અત્યારના તંત્રે જેમ કે હું હોઉં તો હું એ સ્વીકારતો જ નથી કે પાત્ર મારાથી છૂટી ગયું, આજ નહીં લખાય, આજે મૂડ નથી, એ ચાલે જ નહીં. ડેઇલી બેસિસની જેમ આજે કમાવાની મજૂરી કરવાની, રાતે ખાવા ભેગા થવાનું, એ મૂડ હોય એવી તૈયારી હોય તો આજે ઘણા લોકો લખવા તૈયાર છે. તંત્રી સજાગ ને સચેત હોવો જોઈએ. હું તો કહું છું કે તંત્રીની જવાબદારી પહેલી છે, એને એટલું જ સર્જકનું જે થીમ લઈને આવે એને વધારે પોતાનો અનુભવ એમાં કામે લગાવે, અલ્ટિમેટલી ફાયદો થશે, સર્જકનું નામ થશે, પુરસ્કાર પણ સર્જકને જ મળવાનો છે, પુસ્તક પણ એનું જ બહાર પડવાનું છે, કદાચ એની પ્રસ્તાવનામાં બે લાઈન આભાર માની લેશે. બાકી એનું બેકગ્રાઉન્ડ જેવા છે જે અમે કરીએ છીએ, ચિત્રલેખામાં કરીએ છીએ, મને બીજાની ખબર નથી, પણ હું તો આટલા વર્ષોનો મારો અનુભવ છે, કરીએ છીએ અને થાય જ છે, એના પરિણામ સારા આવે જ છે. શું કામ એક પત્રકાર સાહિત્યકાર ન થઈ શકે? હજે તમે આપણે વાતચીતમાં કહ્યું, મનીષે કહ્યું કે પત્રકાર સારો સાહિત્યકાર થઈ શકે, પણ સાહિત્યકાર પત્રકાર થઈ શકે જરૂરી નથી, સારો સાહિત્યકાર પત્રકાર થઈ શકે જરૂરી નથી. આ મનીષનું ઓબ્ઝર્વેશન, જેનો વાત સાચી છે. એટલે બીજો એક પોઈન્ટ હતો, પિંકીબેન કદાચ કહી શકશે કે રિસર્ચ, તમે સાહિત્ય, તમે નવલકથા પણ લખી છે અને તમે એડિટર પણ રહી ચૂક્યા છો, તો રિસર્ચનો અભાવ છે જે હરકિશનભાઈ કરતા હતા, અશ્વિનીભાઈ કરતા હતા અને જે બીજા નવલકથાકારો જે રિસર્ચ કરતા હતા, એ અત્યારના લેખકોમાં નવલકથા લખવા માટેનું જે રિસર્ચ, એનો કોઈ અભાવ તમને લાગે છે? મને તો એવું લાગે છે, મારે બે પોઈન્ટ કહેવા છે કે પત્રકારનો સ્વભાવ જ રિસર્ચ માંગી લે છે. એટલે જેટલા પત્રકારો જ્યારે નવલકથા લખે છે ત્યારે એ લોકોને બિલકુલ ધ્યાન હોય છે કે એ લોકો ફિલ્મ પ્રોડ્યુસરની જેમ સ્વિટ્ઝરલેન્ડમાં ગુલાબી સાડી પહેરીને હિરોઈનને ડાન્સ ન કરાવી શકે, કે જ્યારે લદ્દાખની વાત કરતા હોય કે પછી એ પેરિસની વાત કરતા હોય તો હિરોઈને કઈ ટ્યુબ લીધી, તો નંબર ને રૂટ એ પણ, અને સૌથી મોટી સવલત તો ગૂગલે કરી આપી છે. એટલે જ્યારે નવલકથામાં ડેપ્થ લાવવી હોય તો રિસર્ચ કર્યા વગર છૂટકો જ નથી, કારણ કે આજનો વાચક, વાચકને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ શકાય એમ નથી, કારણ કે આજનો વાચક એટલું ફરે છે, એટલું જાણે છે, અને એ સંબંધમાં જો તમે એમને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવા માગો તો એ તમને સ્વીકારવાનું પણ નથી. એટલે જે પોએટિક લિબર્ટીને નામે જે પહેલાં ચાલી જતું હતું, જે કે લો એન્ડ ઓર્ડરમાં આવતું હોય કે મેડિકલ સાયન્સના કેસીસમાં આવતું હોય કે પ્રવાસના કે વર્ણનોમાં કશેકમાં આવતું હોય, તે તો બિલકુલ નથી ચાલતું. રિસર્ચ ઘણી બધી રહી છે. અને તમે જે એક બીજું કીધું કે ઇવોલ્યુશન નથી થયું, તો મને તો એવું લાગે છે કે ઇનફેક્ટ વધારે ઇવોલ્યુશન થયું, કે પહેલાં ક્યારે હિરોઈનની સ્કાય બ્લુ સાડી ને આઈસ્ક્રીમ વિથ કોફી, કોફી વિથ આઈસ્ક્રીમ ને ત્યાંથી બહુ આગળ રોમેન્સ નહોતો ચાલતો. બેડરૂમ સીન્સ આવ્યા, કુંવારી માતાઓ આવી, એડપ્શન આવ્યા, જેનેટિક આવ્યું, ચિત્રલેખામાં એવી વાર્તાઓ પણ આવી છે સેક્સ ચેન્જની, તો ઇવોલ્યુશન ક્યાં નથી આવ્યું? એટલે 15-20 વર્ષ પહેલાં કે 25 વર્ષ પહેલાં આ બધા સબ્જેક્ટ તો તદ્દન અણછુયા હતા, એટલે કોઈ અડકતું જ નહોતું. નહીં, એટલે મારો કહેવાનો મતલબ કે એટલા એક્સપેરિમેન્ટ નથી થયા જેટલા પ્રિડિક્ટેબલ સબ્જેક્ટ અને આપણે વધારે પસંદ કરીએ છીએ, કે જે એક્સપેરિમેન્ટ થવા જોઈએ ગુજરાતી નવલકથા. હું અત્યારે આપણે એવું નક્કી નથી થયું, પણ છતાંય હું ડેવિલ્સ એડવોકેટનો રોલ પ્લે કરવા માંડ્યો છું. પણ મારો પોઈન્ટ એ છે કે એટલા એક્સપેરિમેન્ટ કેમ ન થયા કે જે થવા જોઈતા હતા. અજયભાઈ, હું જે મારી શરૂઆત પણ જે હતી ને, મેં ભરતભાઈને પણ કહ્યું ને પિંકીબેનને પણ કહ્યું કે તમે જે જમાનાની, એટલે જે હરકિશન મહેતાના સમયના પત્રકારત્વની ને એ જમાનામાં જે નવલકથાઓ લખાતી હતી કે અશ્વિની ભટ્ટના સમયમાં લખાતી હતી, એ અને આજના એમાં તફાવત એ છે જે મનીષે વાત કરી. રૂપર્ટ મુર્ડોક જે છે, મીડિયા મુઘલ જેને આપણે કહીએ છીએ, એક બહુ સરસ ઓબ્ઝર્વેશન કર્યું છે કે આજનો જે એડિટર છે ને એની સામે સૌથી મોટી ચેલેન્જ એ છે કે ધેર ઇઝ અ ડિજિટલ ડિવાઇડ. વોટ ઇઝ ડિજિટલ ડિવાઇડ? ડિજિટલ ડિવાઇડ એટલે વિકેશ ભટ્ટ કે હું કે તમે, આપણે લોકો જ્યારે પત્રકારત્વમાં આવ્યા હતા ને ત્યારે ટેલિપ્રિન્ટર પર આપણને ન્યૂઝના સોર્સ એકમાત્ર એવો હતો કે ટેલિપ્રિન્ટરના આધારે મળતું હતું, બરાબર છે કે નહીં? કે ટેલિપ્રિન્ટર પર આવ્યું એ અને અખબારમાં છપાયું એ જાણે બ્રહ્મ સત્ય હતું, બરાબર છે. આજનો જે આપનો વાચક છે, હું પત્રકારત્વના તમે આમ પ્રિન્ટ મીડિયાના એની વાત કરું, અહીંયા વિષ્ણુભાઈ બેઠા છે એટલે સર વિથ યોર પરમિશન,
ગુટેનબર્ગ કે જેણે પ્રિન્ટિંગ પ્રેસની શોધ કરી 1453 થી માંડીને કે આજે આપણે આ 21મી સદીના બેઠા છીએ, આ છેલ્લા 550 વર્ષનો તમે જો ઇતિહાસ જુઓ તો સાહેબ, એ ગુટેનબર્ગથી માંડીને આજે ઝુકેરબર્ગ, ફેસબુક કલ્ચર જે આવ્યું છે બરાબર છે, ગુટેનબર્ગથી ઝુકેરબર્ગ અને જ્યારથી ઇંકની શોધ થઈ એ પેપિરસથી માંડીને પિક્સલ પર આપણે આજે મોબાઈલ સિલેક્ટ કરીએ છીએ, એ સમયની જો આ 550 વર્ષનો ઇતિહાસ જુઓ તો એ જે ડિજિટલ ઇરા જે છે જે આજે આપણે આવી ગયો છે, એ ડિજિટલ ડિવાઇડની હું વાત કરું છું. ન્યૂઝપેપરને 5 કરોડ વાંચકો સુધી પહોંચતા 44 વર્ષ થયા હતા, રેડિયોને 5 કરોડ શ્રોતાઓ મેળવતા માટે 34 વર્ષ થયા હતા, ટેલિફોનને 5 કરોડ ગ્રાહકો મેળવવામાં 20 વર્ષ થયા હતા, ટેલિવિઝનને 5 કરોડ દર્શકો મેળવવામાં 14 વર્ષ થયા હતા, મોબાઈલને 5 કરોડ સબસ્ક્રાઈબર મેળવતા માત્ર 5 વર્ષ થયા હતા, ફેસબુકને 5 કરોડ યુઝર્સ મેળવવામાં 1 વર્ષ થયો અને ટ્વિટરને 5 કરોડ ટ્રોલ્સ મેળવવામાં માત્ર 3 મહિના થયા. હવે તમે ગૂગલની વાત કરો છો સાહેબ, ગમે તેટલી મંદી આવે ને ગૂગલનો ટ્રાફિક દર વર્ષે 400% દરે વધતો હોય છે અને લેટેસ્ટ એક્ઝામ્પલ એ છે કે ન્યૂઝપેપરની ક્રેડિબિલિટીનો સવાલ ક્યાં આવે છે. 2 મોટા ઉદાહરણ છે, નરેન્દ્ર મોદીને હરાવવા માટે હિન્દુસ્તાનની ઘણી બધી લોબીઓ ભેગી થઈ અને સિમિલરલી અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પને હરાવવા માટે 21 જેટલા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટો ભેગા થયા અને છતાં દુનિયાભરના તમામ સર્વે એક્સેપ્ટ ધેટ ચાઇનીઝ મંકી બધા એવું કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ હારી જશે અને છતાં ડોનાલ્ડ ટ્રમ્પ જીતી ગયો. એનું કારણ એ હતું કે સોશિયલ મીડિયામાં ડોનાલ્ડ ટ્રમ્પનો વ્યાપ જે છે એ ગજબનો હતો. બ્રેક્ઝિટમાં રિકાઉન્ટિંગ તો હવે ક્યારે થશે એ ખબર નથી, તો પણ તમે કહું કે ડોનાલ્ડ ટ્રમ્પ વિન. બ્રેક્ઝિટમાં બધા સર્વે એવા આવતા હતા કે બ્રેક્ઝિટમાંથી એમ કે ઇંગ્લેન્ડ જે છે એ બહાર નહીં નીકળે અને છતાં એ નીકળી ગયું. ધ રીઝન ઇઝ કે જે યંગ જનરેશન જે છે ને એ હવે ન્યૂઝપેપર કે એની ક્રેડિબિલિટી ઉપર વિશ્વાસ નથી કરતી. અને એટલે જ મને યાદ છે કે પેલો યુધિષ્ઠિરનો રથ છે ને, જિંદગીમાં એકવાર પણ તમે નરોવા કુંજરોવા કરો ને તો એ જમીનથી 4 વેદ જે અધ્ધર ચાલતો હોય ને નીચે આવી જાય છે. અને એટલા માટે મારો જે કહેવાનો મુદ્દો એ છે કે વાચક જે છે ને એનામાં હવે ધીરજ નથી રહી કે 7 દિવસ પછી ચિત્રલેખામાં જે નવલકથા આવશે એમાં હવે શું થશે. એને તો છે ને ફટ લઈને લોકો પેલું કહી દે છે. આજે 2000ની નોટ પર પણ આવે કે ફલાણી બાઈ એમ કે કેરેક્ટર લેસ છે તો તમે જો ટ્વિટર પર વાયરલ થઈ જાય છે. હે, સોનમ ગુપ્તા બેવફા હે, હું નામ નતો બોલવા માંગતો પણ હવે વાંધો નહીં કારણ કે એ કેરેક્ટર એ બધા જાણે છે, હે ને. સો દેર ઇઝ નો સિક્રેટ ઇન ઇટ. ધ પોઈન્ટ આઈ એમ મેકિંગ કે હવેનો જે વાચક છે ને એનામાં એટલી ધીરજ નથી. એટલે ધ બિગેસ્ટ ચેલેન્જ બિફોર એન એડિટર ઇઝ યુ નો કે આ ડિજિટલ ડિવાઇડ જે છે, જે યંગ જનરેશન જે બ્લેકબેરી આઈફોન આઈપોડના જમાનામાં જન્મેલી છે અને આપણી જનરેશન જે ટેલિપ્રિન્ટરના જમાનામાં જર્નલિઝમ શરૂ કરતી હતી, એ બંને વચ્ચે ડિજિટલ ડિવાઇડ છે, એની વચ્ચે ડિજિટલ બ્રિજ કઈ રીતના કરવો. અને મને લાગે છે કે ત્યારે નવલકથા જે છે ને કદાચ એ ફોર્મેટ થોડુંક અપ્રસ્તુત લાગે છે. અને જે કહેવું હોય ને એક સાથેના ઇસ્યુમાં વાત પૂરી કરો. આપે કહ્યું કે ન્યૂઝપેપરનું આયુષ્ય 1 દિવસનું છે, વાસ્તવિકતા એ છે કે 20 મિનિટ પછી ન્યૂઝપેપરનું આયુષ્ય નથી, એ કદાચ કૂપન કાપવા પૂરતું જ રહી જાય છે. થેન્ક યુ. એ ગુજરાતનું દૂષણ છે. ભરતભાઈ અને પિંકીબેનને ખાસ એક સવાલ, તમે એક લાઈનમાં મને કહો કે શા માટે મારે નવલકથા માટે 1 અઠવાડિયું રાહ જોવી જોઈએ? મારું રીઝન કારણ એ છે, માની લો કે તમે ફેસબુક ઉપર કે તમારા ન્યૂઝપેપર ઉપર નવલકથા આખે આખી છાપો છો, રોજ 1 દિવસ આપો છો ને, 1 દિવસ આપો છો ને, કારણ કે તમારું મીડિયમ એ છે 1 દિવસનું છે. હવે માની લો કે ફેસબુક 7 દિવસે નીકળતું હતું, 7 દિવસે એકવાર, તો તમે ફેસબુકમાં પણ 7 દિવસે જ આપત? તમારું માઇક તમારું ના. એટલે મારો સવાલ એ છે, કારણ કે એનું ફોર્મેટ અલગ છે, એમાં 7 દિવસે આવે છે, એનું તમે ઓલ્ટરનેટ મને બતાવો કે તમને દર અઠવાડિયે કે દરરોજ કે દર 2 કલાકે તમને ડિજિટલ ઉપર નવલકથા મળે છે, એનું ચેપ્ટર મળે છે. ભરતભાઈ, જ્યાં સુધી એ નથી થયું ત્યાં સુધી તો તમારે જે, અને બીજું શું છે કે જે પ્રિન્ટ મીડિયા છે જેમાં આવે છે કે અઠવાડિયા પછી તમારે આજે નથી વાંચવું તો 10 દિવસ પછી પણ વાંચી શકશો, તમે સાચવી શકો છો, બસ બહુ ગમી ગયું તો 2 અઠવાડિયા પછી વાંચશો, પુસ્તકમાં વાંચશો. પણ જ્યારે ફેસબુકમાં કાલમાં શું લખ્યું છે તમે લખ્યું ને કાલે બીજા 25 જણા શું લખ્યું તમારી પાસે, કોઈ સિવાય કે આર્કાઇવ્સમાં ને અને વોલ ઉપર જાઓ તો જ મળે, બાકી નથી મળતું, ભૂલાઈ જાય છે. હું તમને કહું એટલી બધી કવિતાઓ ફેસબુકમાં આવે છે, કેટલી યાદ રહી છે આપણને? કોઈ યાદ રહી, સિવાય કે ફોરવર્ડ કર્યું હોય, તમે ફોરવર્ડ કરતા રહો, એ ફોરવર્ડનો જ ધંધો ચાલે છે અહીંયા. એટલે હું કહું છું કે કાયમી નથી, બહુ ટેમ્પરરી છે. એટલે તમે ડોન્ટ એક્સપેક્ટ કે એક મેગેઝિન છે એને 7 દિવસ તમારે દેવા જ પડે, અને 7 દિવસ પછી મેગેઝિનની તાકાત જુઓ
કે જ્યાં ક્રમશઃ મૂકીએ છીએ ત્યાં સાત દિવસ પછી પણ વાચક શોધીને વાંચે જ છે, તો જ પુસ્તક બને છે અને પુસ્તકો વહેંચાય છે. કોઈ પુસ્તકો નથી વહેંચાતા ડિજિટલના હિસાબે, કોઈ વાત નહીં માને, આટલા બધા પબ્લિશર છે, પૂછી લો બધાને. એટલે એ તો છે જ નહીં. નહીં, જો પબ્લિશર્સ છે એ તમામ પબ્લિશર્સને તમે પૂછજો કે ન્યૂઝ મેગેઝિન્સનું વેચાણ વંચાણ, એની જે રીડરશીપનું પ્રમાણ છે એ ઘટ્યું છે. નોટ ઓન્લી ગુજરાતી, અંગ્રેજી અને વર્લ્ડ વાઇડ એ ટ્રેન્ડ છે. અને બીજું કે મને યાદ છે અશ્વિની ભટ્ટને મેં જોયા છે કે એ રીડર સાથે જઈ સુરેન્દ્રનગરમાં જાય, વઢવાનમાં જાય, રાજકોટમાં જઈ અને વાચકો સાથે સંવાદ કરતા હતા. હું એમને હંમેશા પૂછું મને કે આઈ વોન્ટ ટુ એન્ગેજ વિથ માય રીડર્સ, એમને મારા કેરેક્ટરની વાત કરતો હતો. હવે તમે મને કહો જે વસ્તુ તમે ડિજિટલ એમાં મૂકો છો તો રીડરનું એન્ગેજમેન્ટ તરત આવે છે. તમે ફેસબુક પર મૂકો કે ગમે ત્યાં મૂકો, રીડર તરત રિએક્ટ કરે છે. આજે એક કોલમ હું મારી ફેસબુક પર મૂકું છું તો બીજી મિનિટે મને મારી કોલમ વિશે પ્રતિસાદ મળે છે. એટલે રીડર સાથે મારું જે એન્ગેજમેન્ટ છે ને એ તરત છે. મેગેઝિનમાં શું થાય છે કે સાત દિવસે તમને પ્રતિસાદ મળે અને એ પછી તમે પોતાનો હપ્તો લખો. અને બીજું કે મેગેઝિન, નહીં નહીં મારી વાત સાંભળો, માની લો કે શુક્રવારે ચિત્રલેખા સવારે માર્કેટમાં આવે, એનો જે હપ્તો જે છે એ 10 દિવસ પહેલાં આપી દેતા હશે કે 3 દિવસ પહેલાં આપી દેતા હશે, 2 દિવસ પહેલાં છપાઈ જતું હશે. પણ ન્યૂઝપેપરમાં જે ડિજિટલ એજની હું વાત કરું છું કે તમે ડિજિટલમાં તમે ન્યૂઝપેપર મૂકો છો એ સાથે જ રીડર કોમેન્ટ કરી નાખે છે. પછી એ નવલિકા હોય, તમારો આર્ટિકલ હોય. વિષ્ણુભાઈને ખબર છે કે તમે કોઈ પણ સબ્જેક્ટ પર લખો છો તો તરત તમને નવ ગુજરાતમાં નીચે એમની વેબસાઇટ પર, એ પોતાની ફેસબુક પર પેલી એ પણ મૂકે છે, લિંક પણ મૂકે છે અને સાથે સાથે પોતાની ઈમેલ આઈડી પણ મૂકે છે. એન્ડ હી ઇઝ ગેટિંગ લોટ ઓફ રિસ્પોન્સ, જે ન્યૂઝપેપરમાં એટલું બધું સુલભ નથી હોતું. મારો એ જ કહેવાનો મુદ્દો છે. એમાં બીજો પોઈન્ટ એ જે અજયભાઈ વાત કરી કે ડિજિટલમાં સૌથી મોટો બેનિફિટ એ છે કે અમે ઇન્સ્ટન્ટ ફીડબેક ઉપર કામ કરી શકીએ છીએ. માની લો કે જેમ વાત કરીએ જે ભાઈ કે વર્ષાબેનની નવલકથા અમે પર ડે ચલાવી હતી, રોજનું એક ચેપ્ટર લખે, જે અમે ડિજિટલમાં સૌથી પહેલો પ્રયોગ કર્યો divyavaskar.com પર, રોજનું એક ચેપ્ટર. તો એ ચેપ્ટરના રિસ્પોન્સ જે આવે અને એ રિસ્પોન્સ એમાં રીડર શું કહેવા માગે છે અમે સેકન્ડ ચેપ્ટરમાં તરત કરી શકીએ છીએ, જે ટાઈમ તમારી પાસે રહેતો નથી. કારણ કે મોસ્ટલી મેગેઝિન અને ન્યૂઝપેપર જે ધારાવાહિક ચાલે છે એ મેજરલી ગટ ફિલિંગ ઉપર ચાલે છે એડિટરની, અહીંયા રીડરના રિસ્પોન્સ ઉપર તરત એનું કરેક્શન થાય છે. એ સ્કોપ મેગેઝિનમાં રહ્યો નથી. કારણ તમે જે કહો છો એ 7 દિવસ, તો એના માટેનું શું વાંધો નહીં, હવે હું માઇક મારા કંટ્રોલમાં જ આપીશ. તમે જે કહો છો કે ડિજિટલમાં એક બેઝિક વસ્તુ સમજી લો મનીષ, કે નવલકથા લખાય છે, તેને દિવસે છાપે, બીજે દિવસે એક કેરેક્ટર વિશે ગાળાગાળી આવી કે આવું કેરેક્ટર છે, બીજે દિવસે તમે ચેપ્ટર બદલી નાખો છો કેરેક્ટર, તો એ ખોટું છે. સર્જનાત્મક રીતે મારું એક કેરેક્ટર, રજનીભાઈ એક કેરેક્ટર ઊભું કર્યું, એના નેગેટિવ આવ્યા. નેગેટિવ એટલે હજુ વાર્તા તો આગળ વધી જ નથી, એ કેરેક્ટર ક્યાં જઈને કેવો ટર્ન લેશે એ ખબર. એક મિનિટ, હા, નેગેટિવ એ સેન્સમાં કે જેમાં બદલી શકાય, નેગેટિવ એટલે માની લો કે એને ગમતું નથી તો નથી બદલતા. હા, ક્લિયર ના, પણ તમે જે કહ્યું ને કે અમે તરત જ બદલી શકાય ને, અમારી પાસે ચાન્સ છે ડિજિટલમાં. હા, તો અમારી પાસે 7 દિવસનો ટાઈમ છે દોસ્ત, અને હું એ જ કહું છું 7 દિવસે મારો ચેપ્ટર આવશે. અમારી પાસે કરેક્શનનો ટાઈમ વધુ છે તમારા કરતા. એક્ઝેક્ટલી, અને હું ઝડપથી બદલી પણ શકું. તમે ઝડપથી બદલો છો એવા નુકસાની ઘણું થઈ શકે છે, હું એ માનું છું. ને મારી પાસે ચેપ્ટર, આજે મારા પાસે ચેપ્ટર ઓછા ઓછા, હું કોઈની પાસે નવલકથા લખાવું છું તો મારી પહેલી શરત હોય છે કે 10 ચેપ્ટર મને આપો, 10 ચેપ્ટરમાં 4 વાર રીરાઇટ પણ કરવા પડશે. એ બધું નક્કી થયા પછી સોલિડ 10 ચેપ્ટરની બેંક હોય પછી આગળ ચાલે. મીન ટાઈમમાં માની લો કે કોઈ કેરેક્ટર પાત્ર આપણને લાગે કે ઓકે છે ને, રીડર્સને બહુ પસંદ પડ્યું, પછી અમને લાગે આમાં સ્કોપ છે, આમાં સારો છે, તો એ 11માંથી અમે ધીરે ધીરે શેપ આપીએ, એટલે સર્જક આપે જે સર્જક હોય. હવે અહીંયા એક જ દાખલો આપી દઉં સાથે મારી વાત, એટલે એ રીતે પૂરી થઈ જાય. કે અમે બીજું એક કર્યું કે પહેલાં નવલકથાઓ 90 ચેપ્ટર, 100 ચેપ્ટર, 162 ચેપ્ટર ચાલતી, 1 વર્ષની 2 વર્ષ ચાલતી. હરકિશનભાઈની જગા ડાકું તો કે 3.5 વર્ષ સુધી ચાલી હતી, એવી રીતે લાંબી નવલકથા. ઘણાની ધીરજ ખૂટી જાય, ઘણા ચેપ્ટર મિસ કરે, ઘણાને સબ્જેક્ટ ન ગમ્યો હોય, તેના માટે ચિત્રલેખાના 5 પાના નકામા થઈ જાય. એક્ઝેક્ટલી, હા, તો એ તો સાંભળો સાંભળો સાંભળો. એટલે અમે શું પ્રયોગ કર્યો, અમે પહેલાં વિચાર્યું કે અમે લઘુ નવલકથા શરૂ કરી,
વર્ષમાં બે લઘુ નવલકથા આવી જ જોઈએ, કારણ કે આપણે સ્કોપ આપવો પડે અમારા રાઇટરને, 10 ચેપ્ટરવાળી નહીં, 5 ચેપ્ટરવાળી નહીં, પણ 20, 25, 22 ચેપ્ટરવાળી કરવી. એ જો શરૂઆત હતી, તમે પિંકીબેનની એક વાર્તા પસંદ કરી, અમે નક્કી કર્યું કે અમને લાગ્યું કે લોજિકલી આ 6 ચેપ્ટરમાં બહુ સારી રીતે પતી જાય છે, એવું એને લાગ્યું ને મને પણ લાગ્યું, અને અમે 6ની જગ્યાએ 7 ચેપ્ટરમાં પૂરી થઈ, લોજિકલી અમારી દ્રષ્ટિએ પતી ગઈ વાત. પણ એમાં રિએક્શન આવવા કે રીડર્સ કે યાર આ શું કર્યું તમે, તો અમને બેવકૂફ બનાવ્યા, આ વાર્તા તો આ પાત્રનું શું થયું, ઓલાનું શું થયું, શું થયું. અમારે મન બધા લૂઝ એન્ડ પતી ગયા હતા, અમે જેટલી બારીઓ ખોલી હતી બધી બંધ કરી દીધી હતી, પણ એ લોકોને લાગ્યું કંઈક અધૂરપ છે, એટલે મેં ફરી વિચાર કર્યો, થોડા દિવસ પછી એ થીમ ઉપર આગળ ચલાવ્યું, અને અમે ભાગ બીજો એટલે ઉત્તરાર્ધ કર્યો એનો, જે બીજા 33 હપ્તા સુધી ચાલી, અને બધા બરોબર વંચાય કે હવે બરોબર છે, એટલે આ કરેક્શન અમે આમ કરી શકીએ. પછી અમે નક્કી કર્યું કે અમે 25 ચેપ્ટર તો મિનિમમ લેવા છે, 7-8 ચેપ્ટરનો અખતરા નહીં કરવાના, કારણ કે એમાં અધૂરપ રહી જાય ઘણી વાર, સર્જકને રહી જાય, વાચકને રહી જાય. તો અત્યારે અમે કેટલી બધી લઘુ નોવલ કરી છે, અને એનો એ જ રિસ્પોન્સ છે જે નવલકથામાં, ઉલટાનું બધા કહે કે સારું છે, વર્ષમાં 2 નવલકથા અમને વાંચવા મળે છે, 2.5 વાંચવા મળે છે. ભરતભાઈ, આપે જે વાત કરી ને, માની લો કે હરકિશન મહેતા છે, કે હરીન્દ્ર દવે છે, કે અશ્વિની ભટ્ટ છે, કે રજનીકુમાર પંડ્યા છે, કે વિષ્ણુભાઈ છે, કે પિંકીબેન છે, આ બધા તો શું છે, નીવડેલા લેખકો છે, એ પોતે પણ છે ને તરત ફીડબેક મેળવી લેતા હોય છે અને એમને ખબર છે. પરંતુ હું ને તમે, મનીષ અને પિંકીબેન, આપણે પણ તંત્રી રહી ચૂક્યા છે, આપણને ખબર છે કે ઘણી ધારાવાહિક નવલકથાઓનું બાળમરણ થયું છે, વિષ્ણુભાઈ હસે છે, બરાબર છે, અને ઘણી વખત કહેવું પડે છે કે દોસ્ત હવે તું છે ને જલ્દી પતાવ, રીડર્સ ના આવે છે. એટલા માટે હું કહું છું કે ડિજિટલ યુગમાં તમને તરત જ ફીડબેક મળે કે આ વાત નથી જામતી, અને 4th કે 5th એપિસોડમાં તમને ખબર પડે કે આ જામે છે, આ કેરેક્ટરને વધારે ઉચકવા જેવું છે, આ કેરેક્ટરને નથી ઉચકવા જેવું. અને બીજું કે સામાન્ય વાચક પહેલાં જેવું હતું ને કે તમે નેશનલ રીડરશીપ સર્વેના કે ઇન્ટરનેશનલ રીડરશીપ સર્વેના ફિગર્સ જુઓ તો પહેલાં છે ને રીડરશીપ જે હતી ને લગભગ 45 મિનિટથી 54 મિનિટ સુધી હતી. આજે એવરેજ ઇસ્યુ રીડરશીપ ઓફ એ ન્યૂઝપેપર ઇઝ નોટ મોર ધેન 16 મિનિટ્સ, બરાબર છે. દેટ મીન્સ કે રિટેન્શન પાવર ઓફ એ રીડર ઇઝ નોટ મોર ધેન દેટ. તમે જુઓ કે ન્યૂઝપેપરમાં પેજ 1 પર કેમ સૌથી વધારે મહેનત કરવામાં આવે છે, કે 3 ન્યૂઝપેપર પડ્યા છે, કારણ કે ઓપ્શન્સ રીડર પાસે વધારે છે. જેમ ટેલિવિઝનના જમાનામાં તમારી પાસે રિમોટ કંટ્રોલ છે, એટલા માટે ખબર છે સબસે તેજ કે બ્રેકિંગ ન્યૂઝ કેમ આવે છે, એટલા માટે કે ભાઈ આ ચેનલમાં છે, તમે આ ચેનલમાં રહો, બીજે ના જાઓ. સિમિલરલી ન્યૂઝપેપર પણ પોતાના ફ્રન્ટ પેજ પર સૌથી વધારે મહેનત એ જ કરે છે કે મેક્સિમમ ટાઈમ જો તમે ફ્રન્ટ પેજ પર આ જ આપી દો તો મારું ન્યૂઝપેપર ફર્સ્ટ પેજ આવી જાય. સિમિલરલી ન્યૂઝપેપરની અંદર પહેલાં તમે જુઓ કે અનુસંધાનનું કલ્ચર હતું, પહેલા પાનાથી 16મા પાના પર જતું, 16મા પાનાથી ક્યારેક 8મા. હવે તમે જુઓ કે પેજ 1 પર 320 શબ્દોથી વધારે સ્ટોરીઝ પણ નથી જતી. એનું કારણ એ છે કે રીડરનો રિટેન્શન પાવર ઘટી રહ્યો છે, અને એટલા માટે જ તમે કહું કે 2.5 વર્ષની જગ્યાએ તમે 52 હપ્તાને 52ના 26 ને 26ના 6 કર્યા, વિથ સોઝ કે રીડરનું એ ઘટી રહ્યું છે. અને એટલે જ હું કહું છું કે કસ્ટમાઇઝેશન કન્ટેન્ટનું કરવું પડે. અલ્ટિમેટલી કન્ટેન્ટ હેઝ બીકમ કોમોડિટી, અને ઇટ શુડ બીકમ એ બુફે ડિનર, કે તમને છે ને વાનગીઓ વધારે આપવી પડે. એટલે માત્ર નવલકથા કોકને જગ્ગા ડાકુના વેર અડામણામાં રસ ન પડે તો પછી 5 પાના નહીં બગાડવા જોઈએ, એ જ મારો કહેવાનો આશય હતો. જો આપણે કસ્ટમાઇઝ કરશું ટાઈમની સાથે કસ્ટમાઇઝ માત્ર ડિજિટલ મીડિયાએ કરવું પડે છે કે પ્રિન્ટ મીડિયાએ કરવું પડે છે કે સોશિયલ મીડિયાએ કરવું પડે છે, એ ટાઈમ જોડે કસ્ટમાઇઝ બધાએ જ થવું પડે છે. પછી એ પાના હોય કે પછી એ લેન્થ હોય, અને એટલે જ કદાચ એક આખું નવું કલ્ચર આવ્યું છે માઇક્રોફિક્શનનું, જે નવું સ્ટાર્ટ થયું છે. અને સૌથી મોટી ઉપલબ્ધિ ડિજિટલ મીડિયાની પણ છે એ છે કે રોજ નવા રાઇટરો મળે છે. કોઈ દિવસ આટલા બધા રાઇટરો જિંદગીમાં આપણે જોયા હોય એવું તો મળ્યું નથી. એનું કારણ શું હતું કે પ્રિન્ટ મીડિયાની એક બંધાઈ ગયેલી વાત હતી કે અમુક જ રાઇટર, જે નીવડેલા રાઇટરો હોય, પોપ્યુલર હોય, એ જ ચાલ્યા કરે, કોઈ નવો ચાન્સ કોઈને મળે જ નહીં. અને એની સામે ડિજિટલ મીડિયાએ એક આખી નવી બારી ખોલી, અને આજે તમે કેટલા બધા ડિજિટલ મીડિયાની થ્રુએ કેટલા બધા લેખકો આગળ આવી ગયા છે, જેના એવા લોકો આવી ગયા છે કે જે લોકોને રેગ્યુલર કોલમો મળી, એટલે સામેથી તંત્રીએ બોલાવવા પડ્યા, અને એ કોલમોના પુસ્તકો પણ થયા ને એ કોલમોની ફિલ્મ પણ બની. એટલે એક નવલકથા માઇક્રો સ્વરૂપે હોય,
કે મેગા નવલકથા હોય, આખરે નિર્ણય વાચકનો હોય છે કે એને પસંદ પડે છે કે નથી પડતું. અને કદાચ એટલે જ એક થ્રિલરનો યુગ ચાલી આવ્યો છે, ચાલી રહ્યો છે, કારણ કે હવે લોકોને માત્ર ને માત્ર રોમેન્સમાં રસ નથી રહ્યો અને લોકોને ન્યૂઝ જેમ ચટપટા જોઈએ છે, એમ નવલકથા પણ ચટપટી જોઈએ છે, એવું હું માનું છું. હું તમને કહું કે પહેલાં એવું હતું કે હરીન્દ્ર દવેને ગમે એ જ નવલકથાકારને કે એ જ લેખકને ચાન્સ મળતું હતું. બ્લોગના જમાનામાં કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાંથી લખી શકે છે. એક જ ઉદાહરણ છે કે મલાલા નામની છોકરી તાલિબાનોની વચ્ચે રહીને સ્વાત ખીણમાંથી પણ જો પોતાનો બ્લોગ લખેતું હોય અને ઉર્દુમાં, એ સી વોઝ રાઇટિંગ વિથ એ પેન નેમ, ગુલ પનાગના નામે મલાલા જે છે એ પોતાનો બ્લોગ લખતી હતી. અને 14 વર્ષની એ છોકરી હતી જેને એની માએ કહ્યું હતું કે તારી નિયતિ જે છે એ કોઈ આર્કિટેક્ચર કે ડૉક્ટર બનવાની નથી, તારે તો કે 14મા વર્ષે લગ્ન કરી નાખવાનું છે અને ડોન્ટ થિંક કે તું લાઈફમાં કંઈક આગળ કરી શકીશ. એ છોકરીએ તાલિબાનોના અત્યાચાર વિશે લખ્યું અને તાલિબાનો એક દિવસ એને મારી નાખવાની કોશિશ કરી અને ટ્વિટરના કારણે દુનિયાભરમાં એક આક્રોશ થયો અને લંડનમાંથી પ્લેન ગયું, એને ઉઠાવી લીધી અને સી ગોટ નોબલ પ્રાઇઝ. એ ગુલપનાગનું કેરેક્ટર જે છે કે મલાલાના સ્વરૂપે આપણને એક નોબલ પીસ પ્રાઇઝ વિનર છોકરી મળી, એ થેન્ક્સ ટુ ધીસ ડિજિટલ ઇરા. જે અધરવાઇઝ તમને કોઈને કલ્પના હતી કે સ્વાતખીનમાં રહેતી એક 14 વર્ષની દીકરીને આપણે ઇન્ટરનેશનલી રિકગ્નિશન ન આપી શકત. એટલે મને એવું લાગે છે, અધીર અમદાવાદી ખબર નહીં આ ઓડિયન્સમાં છે કે નહીં, એ આર્કિટેક્ચરના સેટના પ્રોફેસર હતા અને એમણે અધીર અમદાવાદીના નામે બ્લોગ લખવાનું શરૂ કર્યું અને ટુડે હી હેઝ બીકમ વન ઓફ ધ ફાઇનેસ્ટ કોલમનિસ્ટ. એટલે તો સારી વાત છે, ક્રેડિટ તમે લઈ લો, પણ પોઈન્ટ એ જ કહેવાનું છે કે સારા કલમ નહીં સારા કોલમનિસ્ટ કે નવલકથાકાર આપણને ડિજિટલ એરામાં મળ્યા છે. અને ના એટલે એવરીવન હેઝ અ સ્ટોરી. ના કહેવાનો મતલબ એ છે કે ડિજિટલ મીડિયાના આપણે નેગેટિવ નથી જોતા કે પ્રિન્ટવાળા નથી જોતા, એનો મેક્સિમમ ઉપયોગ પ્રિન્ટ ન્યૂઝવાળા કઈ રીતે લઈ શકે એ આપણો દરેકનો એંગલ હોય છે, દરેકનો લઈ. અને આ ડિજિટલમાંથી તમે ઉપાડો સારો રાઇટર, વન્સ અગેન એમાં તંત્રીની સૂઝ જ કામ આવે કે આ કોલમ સારી લખી શકશે મારા ન્યૂઝપેપરમાં અથવા તો નવલકથા લખી શકશે. એટલી સજાગતા તંત્રીમાં તો હોવી જ જોઈએ, તો જ થઈ શકે. નહીં તો આટલા બધા લખાય છે, આટલા બધા કવિઓ થાય છે, કેવી રીતે ખબર પડશે? ને મારે એક જ આ લોકો હા ઓડિયન્સમાંથી સવાલ ખાલી મારી એક જ કન્ક્લુડિંગ વાત કરવી છે પછી સવાલ લઈએ કે નોર્મલી બધાને એવું છે કે આપણે બહુ લૂઝ લેંગ્વેજમાં બોલતા હોય કે ચાલુ નવલકથા ચાલુ નથી હોતી. અમે શબ્દ ધારાવાહિક શબ્દ સાચો છે, કન્ટિન્યુઅસ સિરિયલાઇઝ નોવેલ છે, એટલે બધા એટલું ફેસ વેલ્યુ ઉપર લઈએ કે ચાલુ નવલકથામાં કે અખબારમાં આવે કે મેગેઝિનમાં આવે એમાં કંઈ સત્વ હોતું નથી. એ વાત સાચી નથી, કારણ કે ઘણા બધી નવલકથાઓ મેગેઝિન અખબારમાં આવી છે, સાહિત્ય પુરસ્કાર ટોપ લેવલના મળ્યા છે. અમારી વાત કરું કુંતી આવેલી નોવેલ સાહિત્ય એકેડેમીનું ઇનામ મળ્યું, સિરિયલાઇઝ હતી, એની ઉપરથી ફિલ્મો બની, ટીવી સિરિયલ બની. કાજલની નવલકથાઓ એના ઉપર ટીરિયલની ઓલી છે. એટલે એવું નથી કે એ સસ્તું હોય છે અને ભૂલી જવાય હોય છે. એટલે એ ઘણાને જે પેલી છે મિસઅન્ડરસ્ટેન્ડિંગ એ કાઢવી જોઈએ. બલકે હું તો એવું કહેવા માગું છું કે પબ્લિશર 1200 કે 1800 કે 2000થી વધારે નથી છાપતા, એની કરતાં ચિત્રલેખામાં કે ન્યૂઝપેપરમાં છપાય તો લેખકને વધારે સારી રીડરશીપ મળે છે. એટલે ધારાવાહિક જે છે એને ડેફિનેટલી વધારે સારી રીડરશીપ મળે છે. પ્લીઝ હા બોલો ને. મારો ક્વેશ્ચન છે અજય ઉમટ સાહેબને છે. બોલો સાહેબ. તમે એમ કીધું કે એક ડિજિટલ મીડિયા અને એક પ્રિન્ટ મીડિયા. ડિજિટલ મીડિયામાં નવલકથામાં તમે એવું કીધું કે રોજે રોજનું તમે ચેન્જ કરી શકો, જ્યારે પ્રિન્ટ મીડિયાની અંદર મેડમે કે પેલા સાહેબે એવું કીધું કે અઠવાડિયે ચેન્જ થાય. ધારો કે તમે એક નવલકથા લખી, નવલકથાની અંદર એક કેરેક્ટર એવું આવ્યું કે જે તમને ઇન્સ્ટન્ટ જવાબ આવે છે, એમાં 50% સારું આપે છે, 50% ખોટું આપે છે. તમે બીજે દિવસે એને કેવી રીતના ચેન્જ કરશો? ધારો કે બીજે દિવસે તમે 50%ની અંદર જે સારું કહ્યું છે એના માટે લખશો તો ત્રીજા દિવસે એવું થશે કે 75% ખોટું આપશે અને 25% સારું આપશે. જ્યારે પ્રિન્ટ મીડિયામાં તમને પૂછ્યો છે તો જવાબ ના તમને પૂછ્યો છે કોને છે તમને હા જ્યારે પ્રિન્ટ મીડિયામાં જે અઠવાડિયાનો ટાઈમ મળે છે
અઠવાડિયાના ટાઈમની અંદર ધારો કે 100 માણસે રિવ્યૂ આપ્યો, 100 માણસની અંદર 50 માણસે સારો આપ્યો, 50 માણસે ખોટો આપ્યો. ધારો કે બીજા અઠવાડિયાની અંદર આવ્યો તો પ્રિન્ટ મીડિયાની અંદર જે બી રિવ્યૂ આવ્યો હશે એ ડિજિટલ મીડિયા કરતાં સારો આવ્યો હશે. તો તમારું શું કહેવું છે કે તરત સમજી ગયો તમારો સવાલ? જે ભરતભાઈએ જે કન્ક્લુડિંગ સ્ટેટમેન્ટ કર્યું ને, અલ્ટિમેટલી તંત્રની સૂઝ જે છે અને અનુભવ, એમને એમ તો વાળ અને દાઢી સફેદ નથી થતા, એટલે એને ખબર હોય કે અલ્ટિમેટલી આ નવલકથા જે છે કઈ રીતના શેપ લે છે. અને 50%નું જે તમે ઉદાહરણ આપો છો ને, આઈ થિંક ઇટ ઇઝ આઈધર વે. અને બીજું છે કે કોઈ પણ તંત્રી, પછી ડિજિટલનો હોય, હું માનું છું ડિજિટલનો હોય, કારણ કે હું મધ્યમાં નથી, ડિજિટલમાં નથી, પણ અખબારનો હોય કે મેગેઝિનનો હોય, એને પોતાના રાઇટર ઉપર એટલો ભરોસો હોવો જોઈએ, વાર્તા વિશે, કથા વસ્તુ વિશે ભરોસો હોવો જોઈએ કે હું એક કેરેક્ટર આપી રહ્યો છું, પેશ કરી રહ્યો છું, 50 માણસો કહેવાથી મારે નહીં બદલવું જોઈએ, વેઇટ એન્ડ વોચ નહીં બદલાય, પછી કરવું જોઈએ. પછી લાગે એ ગટ્સ ફિલિંગ છે તંત્રીની, સર્જકની, અને પ્લસ અનુભવ કામ લાગે, પછી ચેન્જ કરો. તમને લાગે કે ઘણી વાર એવું થાય છે, મેં કહ્યું ને કે કોમન કેરેક્ટર પાછળ એટલું બધું સ્ટ્રોંગ બની જાય, પણ એ ક્યારેક થોડો ટાઈમ જાય. તમે 25 જણાએ કીધું એટલે બદલી નાખો, દેટ ઇઝ નોટ અ રાઇટ થિંગ. ડિજિટલમાં બદલી નાખવાનો ઓપ્શન છે, બદલી જ નખાય છે એવું નથી, એટલે મને લાગે છે મિસકન્સેપ્શન થયું છે. 50-50% કોઈ તંત્રી ક્યારે બદલે નહીં, અને એ જ ઓપ્શન તો અખબારમાં પણ છે ને, મેગેઝિન. અચ્છા, મારો સવાલ સાહેબ આપને એ છે કે અહીંયા ડિજિટલ મીડિયા વર્સેસ પ્રિન્ટ મીડિયા એવી વાત કરીએ અથવા એવી વાત હોય, એના કરતાં સર્જકોને જે બહોળો અવકાશ ડિજિટલ મીડિયા દ્વારા મળે છે અને પ્રિન્ટ મીડિયા દ્વારા મળે છે એ આવકારદાયક છે. સાથે સાથે મારો પ્રશ્ન આપ ચારેય પાસેથી એ છે, પ્રતિભાવ એ જાણવા માંગીશ કે ચંબલના ખીણના ડાકુઓની નવલકથા આજે ક્લાસિકના કેટેગરીમાં મૂકવામાં આવે તો એ જમાનામાં એ વખતે શું એની ક્લાસિકનેસ હતી? તો આ કે ડિજિટલ હોય કે પ્રિન્ટ મીડિયા હોય, તો આ નવલકથાની જે ક્લાસિકનેસ છે એ કોન્ટેમ્પરિયલ છે કે એવર લાસ્ટિંગ એવરગ્રીન છે? આપ ચારેય મહાનુભાવો પાસેથી આ પ્રસ્તુતિના, આ સર્જનાત્મકતાના કન્ટેમ્પરરીયલનેસ, ક્લાસિકનેસ વિશેના પાસા વિશે હું આપની પાસેથી અભિપ્રાય જાણવા માંગુ. એક જ વાક્યમાં કહું તો એ કન્ટેમ્પરરી પણ છે, ક્લાસિકલ પણ છે, અને તમે જે પર્સ્પેક્ટિવ કહું એમાં હિસ્ટોરિકલ પણ છે. જગ્ગા ડાકુના વેરવડામના તમે જુઓ તો એમાં એક આખું જીઓ પોલિટિકલ વાત હતી, એમાં સોશિયોલોજિકલ આસ્પેક્ટ પણ હતો કે જગ્ગા ડાકુ એ કેમ, એ ઇસ્યુ પણ હતો સોશિયલ, કે લોકો કેમ ડાકુ બનતા હતા, લોકો કેમ ડાકુ બનતા હતા, અને એની અંદર ડાકુઓની આખી કેરેક્ટરિસ્ટિક હતી કે ડાકુઓ જે છે એમના ડૂઝ અને ડોન્ટ્સ હતા, કે બહેનો કે મા દીકરીઓની છેડતી નહોતા કરતા, અને ડાકુઓના એક એથિક્સ પણ હતા. એટલે એને એક હિસ્ટોરિકલ પર્સ્પેક્ટિવથી પણ જોવું જોઈએ. અને આજની તારીખે હું કહું કે ચોક્કસ એને ક્લાસિકલ પેલામાં મૂકવું પડે, કારણ કે એ જે સમયગાળો હતો આજથી 50 વર્ષ પહેલામાં, એ જમાનામાં મધ્યપ્રદેશનું, રાજસ્થાનનું કે ઉત્તરપ્રદેશનું આખું જે જીઓ પોલિટિકલ કલ્ચર હતું એ શું હતું એ પણ એમાંથી તમને એનું સારું નિરૂપણ થાય છે, એટલા માટે જરૂરી છે. ધન્યવાદ. અહીંયા થોડુંક સમયથી આપણે પાછળ ચાલી રહ્યા છીએ, એટલે હવે એક જ સવાલ કોઈ પૂછી શકશે, કારણ કે હવે પાછળ અમારા બીજા સેશનના ગેસ્ટ વેઇટ કરી રહ્યા છે, એના માટે માફ કરજો. પણ અમે માફ કરજો, બહુ સમય નહીં લો, અને માત્ર સવાલ પૂછવા કરતાં એક મને એક નાનકડી મને વાત કરવાની છે. મને બહુ નવાઈ લાગી જાણીને મનીષભાઈને મોડેને અજયભાઈને મોડે કે વાચકોને કયા પણ તમે પાત્ર બદલાવી શકો છો. અત્યંત નવાઈની વાત છે કે વાચકો ડિક્ટેટ કરે. તમે બદલી શકો છો વેરી નેક્સ્ટ ડે ઇફ યુ વિશ. લેખક કરે છે પોતે, બંને લેખક અને તંત્રી બંને વાચકોના ફીડબેક ના આધારે માહિતી આપું છું. લેખકને ફીડબેક મળે છે, લેખકને ફીડબેક મળે છે રજનીભાઈ કે તમે કઈ ડિરેક્શનમાં જઈ રહ્યા છો. મારી બુકમાં મેં છાપ્યો છે કે કાઇન્ડલી ડિરેક્ટ મી, ડોન્ટ ડિક્ટેટ મી, આ મારા શબ્દો મેં છાપેલો પત્ર છે. અને બીજી વાત, બીજી એક જ મિનિટ, બીજી વાર એ કહેવાનું છે કે ભરતભાઈ કહ્યું બહુ સાચી વાત છે કે ચાલુ લોકો ચાલુ નથી હોતી,
કુંતી વખતે મને મનુભાઈ પંચોળીનો પત્ર આવ્યો હતો અને પેલું વખતે એ હતું કે તમને હું ઓળખતો નથી, પણ ઘણા વખતે સારા વખત ઘણા વખતે એ ખાલી કથા આપણે વાર્તાને મળી. પણ મનુભાઈ પંચોળી દર્શક જો આટલા મોટા લેખક હોય તો એ ચિત્રલેખા વાર્તા હોય તો ચિત્રલેખાનું કેટલું સન્માન તમે ગણો છો અને એ વાર્તાકારનું કેટલું સન્માન તમે ગણો છો, આ માત્ર પૂરક માહિતી છે. રજનીભાઈ આપે સાચું કીધું, જ્યારે હરકિશનભાઈએ તમને કહ્યું હતું અને તમે જે જવાબ આપ્યો કે ડોન્ટ ડિરેક્ટ મી, હેને ડિરેક્ટ મી એન્ડ ડિક્ટેટ મી, એનો અર્થ એ છે કે એ તમને ફીડબેક જ આપી રહ્યા હતા. સ્વીકારવું નહીં સ્વીકારવું એ તમારો એ અધિકાર છે, પણ હી વોઝ ગિવિંગ યુ ફીડબેક ઓન રીડર્સ, ઓન ધ બેસિસ ઓફ રીડર્સ ફીડબેક. હું એ જ કહું છું તંત્રીને અધિકાર છે, પણ તંત્રી તમને ફીડબેક આપી રહ્યો છે. ઓકે, થેન્ક યુ, થેન્ક યુ સો મચ ગેસ્ટ. માફ કરશો, આપણે થોડાક સમયના લીધે પાછળ ચાલી રહ્યા છીએ અને સોરી ઓડિયન્સ. હવે અહીંયાનો નેક્સ્ટ સેશન બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. સાહિત્યકારોની આગળ અ, એ લેખકો છે પણ સાહિત્યકારો નથી ગણાતા, એમના ક્ષેત્ર